નમસ્તે મિત્રો, હું મિસ્ટર સી એન વાઘેલા આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ કાર્યક્રમમાં આજે આપણી અંગ્રેજી ભાષામાં ચાલુ ભૂતકાળ વિશે વાત કરીશું. ચાલુ ભૂતકાળ વિશે, એ ભૂતકાળનો એક પેટા પ્રકાર છે. શાબ્દિક રીતે જોવા જઈએ તો ચાલુ ભૂતકાળ, ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, ભૂતકાળમાં કોઈ ક્રિયા બની રહી હતી તેવું દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ચાલુ ભૂતકાળને અંગ્રેજીમાં આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહીએ છીએ. પાસ્ટ જે પસાર થઈ ગયું છે અને કન્ટિન્યુઅસ જે ચાલુ છે, એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ચાલુ ભૂતકાળની રચનાની વાત કરીએ તો આપણે સૌ પ્રથમ કર્તા મૂકીશું, ત્યાર પછી સહાયકારી ક્રિયાપદ તરીકે વોઝ અથવા વેરનો ઉપયોગ કરીશું, ત્યાર પછી ક્રિયાપદનું આઈંજીવાળું રૂપ મૂકીશું, ત્યાર પછી કર્મ મૂકીશું અને અંતમાં સમાપ્તિ શબ્દ કે સમાપ્તિ શબ્દનો ઉપયોગ કરીશું. ચાલુ ભૂતકાળમાં આપણે વોઝનો ઉપયોગ માત્ર આઈ એટલે કે પ્રથમ પુરુષ એકવચન, તેમજ હી શી ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન સાથે જ કરીએ છીએ. વી યુ અને ધે સાથે આપણે સહાયકારી ક્રિયાપદ તરીકે વેરનો ઉપયોગ કરીએ છીએ. આવો કેટલાક ઉદાહરણ દ્વારા આ વાતને સમજીએ. આઈ વોઝ રાઇટિંગ લેટર yesterday. હું ગઈકાલે પત્ર લખી રહ્યો હતો. ભૂતકાળમાં પત્ર લખવાની ક્રિયા મારી ચાલુ હતી. અહીંયા આઈ એ પ્રથમ પુરુષ એકવચન જે કરતા છે, જે ક્રિયા કરે તેને આપણે કરતા કહીએ છીએ. વોઝ જે છે એ સહાયકારી ક્રિયાપદ છે, ટુ બીનું ભૂતકાળનું રૂપ. આઈ સાથે આપણે સહાયકારી ક્રિયાપદ તરીકે વોઝનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા રાઇટિંગ એ રાઇટ ક્રિયાપદનું આઈંજીવાળ રૂપ છે, જે મુખ્ય ક્રિયાપદ છે. એ લેટર એ કર્મ છે અને યસ્ટરડે આ સમાપ્તિ શબ્દ કે સમાપ્તિ શબ્દો છે. તો આઈ વોઝ રાઇટિંગ અ લેટર યસ્ટરડે, હું ગઈકાલે પત્ર લખી રહ્યો હતો. પત્ર લખવાની ક્રિયા મારી ચાલુ હતી તેવું અહીંયા સ્પષ્ટ થાય છે. રચનામાં આપણે જોઈએ તો આઈની સાથે આપણે સહાયકારી ક્રિયાપદ તરીકે વોઝનો ઉપયોગ કર્યો, ત્યાર પછી ક્રિયાપદનું આઈંજીવાળ રૂપ મૂક્યું, ત્યાર પછી કર્મ અને અંતમાં સમાપ્તિ શબ્દો. એ જ પ્રમાણે યુ વેર સિંગિંગ સોંગ્સ એટ નાઇટ, તમે અથવા તું. મિત્રો, અહીંયા યુ એ બીજો પુરુષ એક વચન તેમજ બહુવચન બંનેમાં વપરાતું સર્વનામ છે. તું અથવા તમે અથવા માનાર્થ, બહુવચનમાં પણ આપણે યુ મૂકીએ છીએ અને એક વચનમાં પણ. યુ વેર સિંગિંગ સોંગ્સ એટ નાઇટ, તમે રાત્રે ગીતો ગાઈ રહ્યા હતા. તો અહીંયા યુ એ બીજો પુરુષ એક વચન તેમજ બહુવચન કર્તાના સ્થાને છે, તે સર્વનામ છે. વેર એ સહાયકારી ક્રિયાપદ છે. સિંગિંગ એ સિંગ ક્રિયાપદનું આઈંજીવાળ રૂપ છે. સોંગ્સ ગીતો એ કર્મ છે અને એટ નાઇટ એ સમાપ્તિ શબ્દો છે. તો આ પ્રમાણે આપણે ચાલુ ભૂતકાળ યુની સાથે સહાયકારી ક્રિયાપદ તરીકે વેરનો ઉપયોગ કરીએ છીએ. યુ વેર સિંગિંગ સોંગ્સ એટ નાઇટ. અન્ય એક વાક્ય જોઈએ. હી વોઝ ડ્રિંકિંગ
juice. He was drinking juice at noon. Juice એટલે ફળોનો રસ. તે બપોરે ફળોનો રસ પી રહ્યો હતો. તો હી જે છે એ ત્રીજો પુરુષ એકવચન છે અને તે માત્ર પુરુષ માટે વપરાય છે તે આપણે જાણીએ છીએ. હી એ સર્વનામ છે અને અહીંયા એ કર્તાની સ્થાને છે. હી વોઝ, વોઝ એ ટુ બી નું ભૂતકાળ રૂપ છે. અહીંયા સહાયકારી ક્રિયાપદ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ડ્રિંકિંગ એ ડ્રિંક ક્રિયાપદનું આંગ્યવાળ રૂપ છે. જ્યુસ એ કર્મ છે, ફળોનો રસ. અને એટ નૂન બપોરે. તો હી વોઝ ડ્રિંકિંગ જ્યુસ એટ નૂન. તે બપોરે ફળોનો રસ પી રહ્યો હતો. તો આ ભૂતકાળમાં બનેલી ક્રિયા દર્શાવે છે. ભૂતકાળમાં ક્રિયા બની રહી હતી તેવું દર્શાવે છે. શી વોઝ વોશિંગ હર ક્લોથિસ યેસ્ટરડે. શી એ ત્રીજો પુરુષ એકવચન સ્ત્રી માટે વપરાતું સર્વનામ છે. શ્રીની સાથે આપણે સહાયકારી ક્રિયાપદ તરીકે વોશનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા વોશ ક્રિયાપદનું આંજળ રૂપ વોશિંગ મૂકવામાં આવ્યું. અહીંયા હર ક્લોથિસ એ કર્મ છે અને યેસ્ટરડે એ સમાપ્તિ શબ્દ છે. તો આ પ્રમાણે હી અને શીની સાથે આપણે સહાયકારી ક્રિયાપદ તરીકે વોશનો ઉપયોગ કર્યો. એ પ્રમાણે અહીંયા આઈની સાથે પણ આપણે સહાયકારી ક્રિયાપદ તરીકે વોશનો ઉપયોગ કર્યો. વી યુ અને ધે સાથે આપણે સહાયકારી ક્રિયાપદ તરીકે વેરનો ઉપયોગ કરીએ છીએ. અન્ય એક ઉદાહરણ લઈએ. ઇટ વોઝ ડ્રિંકિંગ મિલ્ક. તે પશુ પક્ષી કે નિર્જીવ માટે વપરાતું સર્વનામ છે. ત્રીજો પુરુષ એકવચન છે. ઇટ વોઝ ડ્રિંકિંગ મિલ્ક. તે દૂધ પી રહ્યું હતું. માની લો કે બિલાડી. તો બિલાડી દૂધ પી રહી હતી. એ કેટ વોઝ ડ્રિંકિંગ મિલ્ક. તો મિત્રો આ પ્રમાણે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તેની રચનામાં વિધાન વાક્ય રચનામાં સૌપ્રથમ આપણે કરતા મૂકીએ છીએ. ત્યાર પછી વોઝ અથવા વેરનો સહાયકારી ક્રિયાપદ તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ક્રિયાપદનું આંજળ રૂપ મૂકીએ છીએ. ત્યાર પછી કર્મ અને અંતમાં સમાપ્તિ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. A film last night. અમે ગઈ રાત્રે ફિલ્મ જોઈ રહ્યા હતા. અહીંયા વી એ પ્રથમ પુરુષ બહુવચન છે. તેની સાથે આપણે સહાયકારી ક્રિયાપદ તરીકે વેરનો ઉપયોગ કર્યો. અહીંયા વોચ એ મુખ્ય ક્રિયાપદ છે. તેનું આપણે આંજળ મૂક્યું. આ ફિલ્મ એ કર્મ છે અને લાસ્ટ નાઇટ એ સમાપ્તિ શબ્દો છે. વી વેર વોચિંગ અ ફિલ્મ લાસ્ટ નાઇટ. અમે ગઈ રાત્રે ફિલ્મ જોઈ રહ્યા હતા. તો ભૂતકાળમાં કોઈ ક્રિયા બની રહી હતી તેવું દર્શાવે છે. ધે વેર સિંગિંગ songs yesterday.
તેઓ ગઈકાલે ગીતો ગાઈ રહ્યા હતા. ગીતો ગાવાની ક્રિયા એમની ચાલુ હતી. અહીંયા દે એ ત્રીજો પુરુષ બહુવચન છે, જેની સાથે આપણે સહાયક કરી ક્રિયાપદ તરીકે વેરનો ઉપયોગ કર્યો. અહીંયા સિંગિંગ એ સિંગ ક્રિયાપદનું આંજવળ રૂપ છે. સોંગ્સ એ કર્મ છે અને યેસ્ટરડે એ સમાપ્તિ શબ્દો છે. તો આ પ્રમાણે આપણે ધેની સાથે સહાયકાય ક્રિયાપદ તરીકે વેરનો ઉપયોગ કર્યો. તો મિત્રો, ભૂતકાળમાં કોઈ ક્રિયા બની રહી હતી તેવું દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ચાલુ ભૂતકાળમાં વિધાન વાક્યરચનામાં આપણે સૌ પ્રથમ કર્તા મૂકીએ છીએ. આઈ વી યુ હી સી ઇટ અથવા ધે આ સર્વનામ છે અને વાક્યની શરૂઆતમાં વિધાન વાક્યરચનામાં તે કર્તાને સ્થાને મુકાય છે. ત્યાર પછી સહાયકારી ક્રિયાપદ તરીકે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ વોઝ અથવા વેર મૂકીએ છીએ. આઈ એટલે કે પ્રથમ પુરુષ એકવચન, હી સી ઇટ એટલે કે ત્રીજો પુરુષ એકવચન સાથે આપણે વોઝનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે વી યુ અને ધે સાથે આપણે સહાયકારી ક્રિયાપદ તરીકે વેરનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આની સાથે આપણે વાહિર અને વેન શબ્દનો ઉપયોગ આપણે જાણી લઈએ. વાઇલ આઈ વોઝ રીડિંગ એ બુક, માય ફ્રેન્ડ નોક્ડ એટ ધ ડોર. વાઇલ પછી હંમેશા ચાલુ કાળનો ઉપયોગ થાય છે. આપણે જ્યારે ચાલુ ભૂતકાળની વાત કરી રહ્યા છીએ ત્યારે અહીંયા ભૂતકાળમાં કોઈ ઘટના બની રહી હતી તેવું દર્શાવે છે. વાઇલ આઈ વોઝ રીડિંગ અ બુક, હું જ્યારે પુસ્તક વાંચી રહ્યો હતો ત્યારે માય ફ્રેન્ડ નોક્ડ એટ ધ ડોર, મારા કોઈ મિત્રે બારણે ટકોરા પાડ્યા. તો ભૂતકાળમાં કોઈ ક્રિયા બની રહી હતી તેવું દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. વાઇલ પછી હંમેશા ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. વર્તમાન કાળના સંદર્ભમાં વાત કરીએ તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે અને ભવિષ્યકાળના સંદર્ભમાં વાત કરીએ તો ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ટૂંકમાં વાઇલની પછી તુરંત કોઈ પણ ચાલુ કાળનો ઉપયોગ આપણે કરી શકીએ. જ્યારે વેન પછી આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આ જ વાક્યને આપણે આ રીતે પણ લખી શકીએ, વેન માય ફ્રેન્ડ નોક્ડ એટ ધ ડોર, આઈ વોઝ રીડિંગ એ બુક. તો અહીંયા વેન પછી આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કર્યો, અહીંયા વાઇલ પછી આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કર્યો. ટૂંકમાં વાઇલ પછી આપણે કોઈ પણ ચાલુ કાળનો ઉપયોગ કરીએ છીએ અને વેન પછી આપણે કોઈ પણ સાદા કાળનો ઉપયોગ કરીએ છીએ. આમ ચાલુ ભૂતકાળ જે છે એ ભૂતકાળમાં કોઈ ક્રિયા બની રહી હતી તેવું દર્શાવે છે. ચાલુ ભૂતકાળમાં સહાયકારી ક્રિયાપદ તરીકે વોઝ અથવા વેરનો ઉપયોગ થાય છે. કોઈ પણ ચાલુ કાળ, પછી તે ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્યકાળ, ત્યાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે. અહીંયા રીડિંગ એ રીડ ક્રિયાપદનું ચાલુ કાળનું રૂપ છે અને અહીંયા એ ચાલુ ભૂતકાળ સાથે આપણે એનો ઉપયોગ કર્યો છે, એટલે કે વોઝની સાથે એનો ઉપયોગ કર્યો છે, એટલે તે રીડ ક્રિયાપદનું
આઈએનજી વાળું રીડિંગ એ ચાલુ ભૂતકાળનું રૂપ બન્યું છે. Mina was reading a novel. Mina novel katha vaanchi rahi hati. To ye Mina e trijo purush ekvachan chhe. Ahi apne shri par muki shakiye. Mina was reading a novel. મીના નવલકથા વાંચી રહી હતી. આપણે વાક્યના અંતે યસ્ટરડી મૂકી શકીએ, એટ નાઇટ મૂકી શકીએ, ઇન ધ મોર્નિંગ મૂકી શકીએ. એ જ પ્રમાણે મુકેશ વોઝ સિંગિંગ અ સોંગ અહીંયા મુકેશની ગાવાની ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવામાં આવ્યું છે. અહીંયા મુકેશને સ્થાને આપણે પણ મૂકી શકીએ. ટૂંકમાં ભૂતકાળમાં સહાયકારી ક્રિયાપદ તરીકે આપણે વોઝ અથવા વેરનો ઉપયોગ કરીએ છીએ. એક વચન માટે વોઝ અને બહુવચન માટે વેર. ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળમાં માત્ર સહાયકારી ક્રિયાપદનો જ તફાવત છે. ચાલુ વર્તમાનકાળમાં આપણે સહાયકારી ક્રિયાપદ તરીકે ઇઝ એમ અથવા આરનો ઉપયોગ કરતા હતા, જ્યારે અહીંયા સહાયકારી ક્રિયાપદ તરીકે વોઝ અથવા વેરનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ ચાલુ કાળ હોય, પછી તે ચાલુ વર્તમાનકાળ હોય, ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્યકાળ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એ ફરજિયાત છે. ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ જ્યારે લગાવો ત્યારે કેટલાક નિયમોને ધ્યાનમાં લેવા જરૂરી છે. જેમ કે રાઇટ ક્રિયાપદ છે, અહીંયા ક્રિયાપદના અંતે ઈ છે, તો આપણે ઈ કાઢીને આપણે આઈએનજી લગાડીશું. રાઇટિંગ. એ જ પ્રમાણે કટ, ક્રિયાપદના અંતે જો વ્યંજન હોય અને તેની આગળ એક જ સ્વર હોય તો આપણે વ્યંજનને બેવડાવીએ છીએ. અહીંયા કટિંગનું સ્પેલિંગ બને છે CUTTING. એ જ પ્રમાણે લાઈ, જો ક્રિયાપદના અંતે બે સ્વર હોય તો તેના સ્થાને આપણે વાય મૂકીશું અને પછી આઈએનજી લગાડીશું. લાઈન. તો આ પ્રમાણે કેટલાક આઈએનજીના નિયમો પણ જાણવા જરૂરી છે, જેનાથી જોડણીનો જે દોષ હોય છે, જે ભૂલ હોય છે, તે ટાળી શકીએ છીએ. તો મિત્રો, આ પ્રમાણે આપણે ચાલુ ભૂતકાળમાં વિધાન વાક્ય રચના વિશે વાત કરી. ચાલુ ભૂતકાળમાં વિધાન વાક્ય રચનામાં આપણે સૌ પ્રથમ કર્તા મૂકીએ છીએ, ત્યાર પછી સહાયકારી ક્રિયાપદ તરીકે વોઝ અથવા વેર મૂકીએ છીએ, ત્યાર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકીએ છીએ, ત્યાર પછી કર્મ મૂકીએ છીએ અને અંતમાં સમાપ્તિ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. સમાપ્તિ શબ્દ જે છે એ મોટાભાગે સમય, સ્થળ કે કોઈ વિગતનો ઉલ્લેખ કરે છે. મિત્રો, ચાલુ ભૂતકાળમાં નકારાત્મક અને પ્રશ્ન વાક્ય રચના કઈ રીતે બને એના વિશે આપણે વાત કરીએ. ચાલુ ભૂતકાળમાં સહાયકારી ક્રિયાપદ વોઝ અથવા વેર પછી નોટ મૂકવાથી નકારાત્મક વાક્ય રચના બને છે. જ્યારે વાક્યની શરૂઆતમાં વોઝ અથવા વેર મૂકવાથી પ્રશ્ન વાક્ય રચના બને છે. જેમ કે I was playing cricket. આ હકારાત્મક વાક્ય રચના છે. I was playing cricket. આને નકાર બનાવવા માટે આપણે was પછી not મૂકીશું. I was not playing cricket. જ્યારે પ્રશ્ન વાક્ય રચના બનાવવા માટે આપણે વોઝ ની વાક્યની શરૂઆતમાં મૂકીશું. વોઝ આઈ
playing cricket. तो આ પ્રમાણે was અથવા were પછી not મૂકવાથી ચાલુ ભૂતકાળમાં નકારાત્મક વાક્ય રચના બને છે. જ્યારે was અથવા were ની વાક્ય શરૂઆત મૂકવાથી પ્રશ્ન વાક્ય રચના બને છે. અહીંયા I was playing cricket. તે વાક્યને નકારમાં ફેરવવા માટે આપણે અહીંયા was પછી not નો ઉપયોગ કરીએ. જ્યારે was ને વાક્ય શરૂઆત મૂકવાથી પ્રશ્ન વાક્ય રચના બને. આમ I was not playing cricket એ નકારાત્મક એટલે કે નેગેટિવ સેન્ટેન્સ છે. જ્યારે was I play cricket આ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન વાક્ય રચના છે. You were taking tea in the morning. તમે સવારમાં ચા લઈ રહ્યા હતા. આ હકારાત્મક વાક્ય રચના છે. તેનું નકારાત્મક આ પ્રમાણે બનશે. You were not taking tea in the morning. You were not taking tea in the morning. આ નેગેટિવ સેન્ટેન્સ છે. ત્યારે પ્રશ્ન વાક્ય રચના પ્રમાણે બનશે. Where you taking tea in the morning? આ પ્રશ્ન વાક્ય રચના બને. તો ચાલુ ભૂતકાળમાં વોઝ અથવા વેર પછી નોટ મૂકવાથી નકાર વાક્ય રચના બને છે. જ્યારે વોજ અથવા વેરને વાક્યની શરૂઆત મૂકવાથી પ્રશ્ન વાક્ય રચના બને છે. અન્ય એક ઉદાહરણ જોઈએ. વી વેર લર્નિંગ English. અમે અંગ્રેજી શીખી રહ્યા હતા. We were learning English. તેનું નકાર બને છે. We were not learning English. જ્યારે પ્રશ્ન વાક્યતા બને છે. Where we learning English? આમ અહીંયા વેર પછી નોટ મૂકવાથી નકારાત્મક વાક્ય રચના બને. જ્યારે વેર ને વાક્ય શરૂઆત મૂકવાથી પ્રશ્ન વાક્ય રચના બને. A dog was barking at the stranger. કૂતરો કોઈ અજાણી વ્યક્તિને ભસી રહ્યો હતો. તેનો નકાર બનશે. A dog was not barking at the stranger.
ત્યારે પ્રશ્ન વાક્ય એકદમ હશે વોઝ અ ડોગ બાર્કિંગ એટ ધ સ્ટ્રેન્જર એ ડોગ વોઝ બાર્કિંગ એટ ધ સ્ટ્રેન્જર એક કૂતરો કોઈ અજાણી વ્યક્તિને ભસી રહ્યો હતો તેનું નકાર બને છે એ ડોગ વોઝ નોટ બાર્કિંગ એટ ધ સ્ટ્રેન્જર ત્યારે પ્રશ્ન બને છે વોઝ અ ડોગ બાર્કિંગ એટ ધ સ્ટ્રેન્જર Hina was cutting grass. Hina ghas kapi rahi hati. Tenu nakar bane chhe. Hina was not cutting grass. જ્યારે પ્રશ્ન બને છે વોઝ હિના કટિંગ ગ્રાસ હિના વોઝ નોટ કટિંગ ગ્રાસ આ નેગેટિવ સેન્ટેન્સ છે જ્યારે વોઝ હિના કટિંગ ગ્રાસ આ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન વાક્ય રચના છે Manoj was reading a story. Manoj Varta vaanchi rahyo hato. Eno nakar bane chhe. Manoj was not reading a story. જ્યારે પ્રશ્ન બને છે વોઝ મનોજ રીડિંગ અ સ્ટોરી આમ વોઝ પછી નોટ મૂકવાથી નકારાત્મક વાક્ય રચના બને છે જ્યારે વાક્યની શરૂઆતમાં વોઝ અથવા વેર મૂકવાથી પ્રશ્ન વાક્ય રચના બને છે They were taking lunch. They were taking lunch. તેનું નકાર બને છે. They were not taking lunch. જ્યારે પ્રશ્ન બને છે Where they taking lunch? તો મિત્રો આ પ્રમાણે ચાલુ ભૂતકાળમાં સહાયકારી ક્રિયાપદ વોઝ અથવા વેર પછી નોટ મૂકવાથી નકાર બને છે જ્યારે વોઝ અથવા વેરની વાક્યની શરૂઆત મૂકવાથી પ્રશ્ન વાક્ય રચના બને છે આઈ હી સી ઇટ સાથે આપણે વોઝનો ઉપયોગ કરીએ છીએ જ્યારે વી યુ અને ધે એટલે કે બહુવચનમાં આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ ચાલુ ભૂતકાળમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ફરજિયાત છે તો મિત્રો આજના આ કાર્યક્રમમાં આજે આપણે અંગ્રેજી ભાષામાં ચાલુ ભૂતકાળ વિશે વાત કરી આ કાર્યક્રમને વારંવાર જોવાથી ચાલુ ભૂતકાળના નિયમોનું તમને ખ્યાલ આવી જશે